हेलो फ्रेंड्स, इंगराज किचन में तमारू स्वागत छे। आज हूँ तमारी साथे शेर करीश तळ्या वगरनी पाणीपुरी बनावानी रीत। तमे मात्र 5 मिनिट में ज एकदम क्रिस्पी तेल वगर घणी बधी पाणीपुरी बनावी शकशो। साथे आपणे फटाफट घर में रहेली सामग्रीमांथी ज बनी जतो चटपटो पाणीपुरी माटेनो मसालो अने एकदम टेस्टी पाणीपुरी माटेनुं पाणी पण बनावीशुं। तो फ्रेंड्स, मारी रेसिपी तमने पसंद आवे तो मारा वीडियो ने लाइक करजो, शेर करजो अने मारी चैनल ने सब्सक्राइब करजो। तो चालो रेसिपी स्टार्ट करिए। तो पहला आपणे पाणीपुरी माटेनुं स्टफिंग बनावी लईए। तो ए माटे मैं अहीं 2 बाफेला बटाका ने मेश करीने लीधा छे, एने एक बाउल में उमेरी दईए। अहीं मैं चणाने बाफीने लीधा छे, आ रीते मेश थई जाय छे। तो हवे आपणे बटाकामां थोड़ा चणा उमेरी दईए, साथे 1 चमची लाल मरचू पाउडर, 1/2 चमची चाट मसाला पाउडर, 1 चमची शेकेला जीरानो पाउडर, 1 लीला मरचाने झीणू समारीने लीधुं छे તે એડ કરીશું। તમે તમારી તીખાસ પ્રમાણે મરચાં લઈ શકો છો, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। બટાકા બાફતા પણ મેં મીઠું એડ કરેલું છે। થોડા ધાણા એડ કરી દઈએ। હવે બધી જ વસ્તુ બરાબર મિક્સ કરી લઈશું। તો આ રીતે હાથેથી આપણે બધી જ વસ્તુ બરાબર મિક્સ કરી લઈએ। તો મિક્સ થઈ ગયું છે। હવે એમાં ધાણા અને ફુદીનાની તીખી ચટણી એડ કરી દઈશું। મિક્સ કરી લઈએ। હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે એકદમ ટેસ્ટી પાણીપુરી માટેનું પાણી બનાવવા માટે અહીં મેં 1 કપ ઠંડુ પાણી લીધું છે। એમાં 1/2 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી ચાટ મસાલા પાવડર, 1/2 ચમચી શેકેલા જીરાનો પાવડર, 1/2 ચમચી સંચર એડ કરી દઈએ। હવે બધું જ બરાબર મિક્સ કરી લઈએ। હવે આપણે 2 ચમચી ધાણા ફુદીનાની ચટણી એડ કરી દઈશું। જો તમારે મીઠું પાણી બનાવવું હોય તો તીખી ચટણીની જગ્યાએ ખજૂર આમલીની મીઠી ચટણી ઉમેરી દેવાની, તો તમારું મીઠું પાણી તૈયાર થઈ જશે। તો આપણું એકદમ ટેસ્ટી પાણી તૈયાર છે। હવે આપણે પાણીપુરીની પૂરી બનાવવા માટે આ પ્રકારની પૂરી લીધી છે, જે તમને આસાનીથી કરિયાણાની દુકાને કે સુપરમાર્કેટમાં મળી જશે। આ પૂરીને આપણે તેલમાં તળ્યા વગર બનાવીશું। પાણીપુરીની પૂરી બનાવવા માટે આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈશું અને એમાં આપણે મીઠું એડ કરી દઈએ। અહીં મેં વાપરેલું મીઠું લીધું છે, તમે મીઠાની જગ્યાએ સેન્ડ એટલે કે રેત પણ લઈ શકો છો। હવે આપણે મીઠાને ગેસની હાઈ ફ્લેમ ઉપર ગરમ કરી દઈએ। હવે મીઠું બરાબર ગરમ થઈ ગયું છે, તો આપણે એમાં પૂરી એડ કરી દઈએ અને પૂરીને મીઠામાં આ રીતે સતત હલાવીશું। તો 30 સેકન્ડમાં આ રીતે પૂરી ફૂલવા લાગશે। જ્યારે પૂરી ફૂલી જાય પછી આપણે ગેસની ફ્લેમ લો કરી દઈશું અને આ રીતે બધી જ સાઈડ ફેરવતા જઈને આપણે એને શેકી લઈશું। તો તમે જોઈ શકો છો આપણી દરેક પૂરી એકદમ ફૂલીને ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એને બહાર લઈ લઈએ। તો તમે જોઈ શકો છો આપણી પૂરી એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે। હવે જ્યારે બીજી વાર આપણે પૂરી બનાવીએ ત્યારે ફરીથી ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની અને પૂરીને આ રીતે મીઠામાં સતત હલાવીશું। થોડી જ સેકન્ડમાં પૂરી ફૂલવા લાગશે। જ્યારે પૂરી ફૂલી જાય પછી આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ કરી દઈશું અને આ રીતે સતત હલાવતા જઈશું અને બધી જ સાઈડથી એક સરખી શેકી લેવાની છે। અને આ રીતે પૂરી જ્યારે શેકાઈ જાય પછી આપણે એને બહાર લઈ લઈશું। તો આ રીતે આપણી પૂરી સરસ તૈયાર થઈ જાય છે। તો જે લોકો ડાયટ કરે છે, તળેલું ખાતા નથી, એમના માટે આ બેસ્ટ ઓપ્શન છે। તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।